હા ફ્રેન્ડ્સ જય 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 દ્વારકાધીશ દ્વારકા ટુડે દિવમ ધોબાણી અને જ્યારે વાત કરવામાં આવે તો દ્વારકાનું જે સરકારી હોસ્પિટલ છે ને દ્વારકાવાસીઓ માટે ખુશખબર જ્યારે દ્વારકાની અંદર હોસ્પિટલમાં તો જ્યારે એક ડૉક્ટરોની કમી રહેતી પણ હાલ જ્યારે વાત કરવામાં આવે તો દ્વારકાની સરકારી હોસ્પિટલ છે ખાસ જ્યારે બાળકો માટે થઈને બાળકોના સ્પેશિયલ ડૉક્ટર દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં મુકાયા છે આપણી સાથે ડૉક્ટર શૈલેષભાઈ નકુમ છે જેઓ મુંબઈ સુરત અને ખાસ જે દ્વારકાની અંદર આવેલું રાવલ ગામ છે ત્યાં પણ અને ખાસ હવે દ્વારકા સોમથી શુક્ર સવારે કેટલા વાગ્યા હતી કેટલા વાગ્યા દસ વાગ્યાથી એક વાગ્યા સુધી જે દ્વારકાવાસીઓને ઓખા મંડળવાસીઓને સેવા અહીંયા બાળકો માટે મળી રહેશે અને દ્વારકા માટે તો સારું જ કહેવાય ને માત્ર દસ રૂપિયાનો કેસ કઢાવવાનો અને એક સારા એવા ડૉક્ટરની પાસે ટ્રીટમેન્ટ લેવાની તો સાહેબ શું કહેશો આપ મને બહુ આનંદ થાય છે કે દ્વારકાવાસીઓ માટે એક બાળકોના પીડિયાટ્રિશિયન ડૉક્ટરની બહુ જરૂર હતી અને મને આ સેવા કરવાનો મોકો મળેલો છે તો બહુ આનંદની લાગણી અનુભવું છું શું રહેશે આપની વાસીઓને અપીલ કોઈ પણ બાળક હોય નવજાત શિશુથી લઈ અને અઢાર વર્ષ સુધીના બાળકને સંપૂર્ણ જાતની ટ્રીટમેન્ટ અહીંયા દ્વારકા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવશે અને તે પણ તદ્દન ફ્રી જે દ્વારકાનું સિવિલ હોસ્પિટલ છે અને આપણી સાથે ડૉક્ટર શૈલેષભાઈ નકુમ છે જેમના દ્વારા એક બાળકો માટે જે દ્વારકાની સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉક્ટર વીજી ચંદ્રારાણા સાહેબ આપણી સાથે જ સાહેબ અમને જે દ્વારકા ટુડે મળતી માહિતી મુજબ જે દ્વારકાની જે સિવિલ હોસ્પિટલ છે દ્વારકાવાસીઓ માટે એક ખુશખબર કહેવાય ખાસ ઓખા મંડળના લોકો માટે કે બાળકોના ડોક્ટર અહીંયા સ્પેશિયલ મુકાણા છે તો સાહેબ વધુમાં આજની જે પોઝિશન જે હોસ્પિટલની એ બાબતે આપ શું કહેશો જી હા આજથી પીડિયાટ્રિશિયન તો આવેલા છે તેઓ સોમથી શુક્ર સવારના ત્રણ કલાક સેવાઓ આપશે તદઉપરાંત સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉક્ટર ઇંગોરા પણ લગભગ ત્રણેક મહિનાથી સેવાઓ આપે છે તે પણ સોમથી શુક્ર સવારના દસથી એક સેવાઓ આપે છે બીજું બે મેડિકલ ઓફિસરોના પણ ગઈકાલે આદેશ થયેલા છે તેઓ પણ દ્વારકા જિલ્લાના હોય એટલે એવી અપેક્ષા રાખીએ કે તેઓ હાજર થશે અને જો થશે તો ઘણા વર્ષથી આપણે એક જ મેડિકલ ઓફિસરથી જે ચલાવવામાં આવે છે એમાં ઘણી બધી રાહત રહેશે જેથી કરીને સેવાઓ વધારે સારી થઈ શકશે આપણી એવું મારું માનવું છે સાહેબ આપ કોણ આટલા ટાઈમથી જે સેવા આપો છો અને ખાસ આપની રજૂઆતો રહી હતી ડૉક્ટર બાબતે ડૉક્ટર જે હોસ્પિટલની શું પોઝિશન હતી દ્વારકાવાસીઓ જાણે છે ઓખા મંડળ પણ જે આપની રજૂઆતો રંગ લાવી છે જે ડૉક્ટરો આવતા થયા છે સરકારી હોસ્પિટલમાં શું કહેશો રંગ લાગવ્યા એવો શબ્દ તો હું ન સહેમત થાવ પરંતુ કમસે કમ આ વખતે સરકારે આ વખતે જોયું ખરા કે બંને ખાલી જગ્યાઓ આપણી છે બંને ભરવામાં આવેલ છે આ વખતે થોડું ધ્યાન દેવાય એવું મારું માનવું છે સાહેબ ખાસ જે ગાઈનોકોલોજીસ્ટ ડૉક્ટરની દ્વારકા માટે જરૂરિયાત હતી અને જેમને પણ અહીંયા મૂકવામાં આવ્યા છે ને એની રજૂઆત આપની રહી હતી શું કહેશો અત્યારે તો એટલું જ સારું લાગે છે કે ગાયનેક પીરિયાટિક બંને આવી ગયા જેથી પ્રજાએ આ સેવાઓનો લાભ લેવો જોઈએ એવું મારું માનવું છે હજી સુધી ગાયનેકોલોજીની એટલી સેવાઓ લેવાતી નથી પ્રજા દ્વારા એમ મેં જોયું છે પરંતુ એક વિનંતી પ્રજાને આપના માધ્યમ મારફતથી કે આ સેવાઓનો વધારે ઉપયોગ લ્યો સાહેબ વેક્સિનની પ્રક્રિયા પણ ચાલુ છે અને દેવભૂમિ જિલ્લામાં તો એક આપનું નામ પણ છે તો લોકોને આપ શું અપીલ કરશો વેક્સિન બાબતે વેક્સિન બાબતમાં હું તો ખાસ અપીલ કરીશ કારણ કે મને અનુભવ થઈ ગયો છે કોવિડનો એટલે હું ખાસ દરેકે દરેક પિસ્તાલીસ પ્લસ પિસ્તાલીસ પ્લસના દરેકે દરેક નાગરિકને એવી વિનંતી કરું છું કે મહેરબાની કરીને વેક્સિન લ્યો કારણ કે કોવિડ થશે તો બહુ જ પીડાઓ થશે બહુ તકલીફ થશે માટે આ પીડાઓથી દૂર રહેવા વેક્સિન લેવું એક માત્ર ઇલાજ છે હવે તો પિસ્તાલીસ વર્ષથી પણ આપને અપાય છે લગભગ દરરોજ આપને ત્યાં વેક્સિન સેશન અમારી સિવિલ હોસ્પિટલમાં પણ આપવામાં આવે છે માત્ર આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લઈને કોઈ પણ વ્યક્તિ પિસ્તાલીસ આપવામાં આવશે સાહેબ એક લોકોની અંદર ઘણા લોકો ડરતા હોય છે વેક્સિન બાબતે કે તાવ આવી જશે ને આવું થશે ને ઘણા લોકો વેક્સિન લીધા પછી તાવે આવી જાય છે શું કહેશો આપ થોડી સાઈડ ઇફેક્ટ હોય છે એકાદ દિવસ એવું જોવામાં આવ્યું છે લગભગ થોડા ઘણા કેસીસમાં કે ફીવર હોય છે પણ જે કોરોના થવાથી જે પીડા થાય એની સરખામણીમાં આ પીડાને એક ટકો પણ ગણવી ન જોઈએ અને કમસે કમ જે ડેથ થવાના ચાન્સીસ અથવા તો વધારે કોમ્પ્લિકેશન થવાના એ બહુ ઓછા થઈ જાય છે એટલે વેક્સિન તો ખાસ લેવી જોઈએ એક દિવસ તાવ આવે તો એની જો સાથે દવાઓ આપવામાં આવે છે જો એ લઈ લેવામાં આવશે તો કંઈ વાંધો નહીં આવે તો ખાસ દ્વારકા ઓમધોબાણી જય 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 દ્વારકાધીશ